હવે આગળ જુઓ સ્ટાર પ્લસ માટેનું એક મેનુ આપેલ છે જેમાં સમય છે અને સિરિયલોના નામ છે એ જ રીતે ટેલિવિઝન પ્રસારણ કે સમયસરણીમાં સેટમેક્સ છે ફોર યુ મ્યુઝિક ડિસ્કવરી ચેનલ ટાઈમ્સ નાવ બરાબર હવે તમે જુઓ કે આ તમે તમે જોયું હોય તો એકને એક સિરિયલ બીજી વાર આવતી હોય જેમ કે એ રિસ્તા ક્યાં કહેલાતા હૈ સાડા બારે આવે છે સોળ વાગે આવે છે અને ફરી આવે છે એકવીસ વાગે એકવીસ ને ત્રીસ તો હવે જુઓ કે તમને એક ને એક સિરિયલ ત્રણ વાર આવે છે તમને એકવાર ના જોવાનો સર ટાઈમ મળ્યો તો બીજી વખત નહીં તો ત્રીજી વખત તો એના માટે સમયસરણી જો તમને આપેલી હોય તો તમે જોઈ લો કે હા તમારે આખો દિવસ ટીવી ચાલુ કરીને જોવું ના પડે હા આટલા ત્રણ સમયમાં આવે છે હું ગમે તે ત્રણ સમયમાંથી એક સમય જોઈ લઈશ એટલે આ રીતે સમયસારણી ખૂબ જ ઉપયોગી બને છે તો તમારા ટીવીમાં પણ મેન્યુમાં આવી રીતે આવતું જ હશે તો એના આધારે તમે તમારી સિરિયલો

આ કોરોનાના લીધે શાળા બંધ છે તો ઘરે બેસો છો તો વાલીઓ અમારા તમારા પેરેન્ટ્સ જ્યારે પેપર્સ જોવા આવ્યા ત્યારે ઘણા બધા પેરેન્ટ્સ કહેતા હતા કે છોકરાઓ ઘરે તો ટીવી જોવે છે બરાબર વધારે ટીવી વધારે સમય ટીવી જોવે છે તો એનો મતલબ કે તમારે તો આ સમયસાળી ખૂબ લાંબુ લિસ્ટ બનશે બરાબર તો લાંબુ લિસ્ટ જોઈને પણ એમ થાય કે હો મારો આટલો સમય બગડે છે આ ટીવી જોવામાં એવું જો તમે સમયસારણી બનાવો તો તમને આની ખબર પડે કે હું આટલા બધા સમય ટીવી જોઉં છું તો એના કારણે તમે થોડો સમય ભણતરને કે બીજા કોઈ કામને આપશો એટલે આપણે આ તો ખાસ સમયસારણી તમારે બનાવવાની છે હવે निम्नलिखित प्रश्नों के मौखिक उत्तर दीजिए आपको टीवी का कौन सा कार्यक्रम सबसे अच्छा पसंद या न पसंद है क्यों आप टीवी पर शिक्षा संबंधी कौन कौन से कार्यक्रम देखते हैं आप अपने टीवी पर प्रसारित होने वाले कार्यक्रम को का मेनू कैसे देखेंगे आ तम प्रश्न आप कामना छे नहीं लखवा ऊपर समयसरणी लखवा विद्यार्थी मित्रों हूँ बतायरणी जीश और पूछीश परी ए मैं खबर पड़े कि ते के रीते समय पसार करो छो हम कोई भी वस्तु या सेवा पैसे देकर खरीदते हैं तो हमारा यह भी अधिकार बनता है कि हम अपने जो वस्तु या सेवा खरीदी है वो अच्छी हो उपभोक्ताओं के हेतु की रक्षा के लिए हमारे देश में उपभोक्ता अधिनियम भी बनाया गया है एक आदर्श उपभोक्ता के रूप में हमारे हक एवं फर्ज बन

આપણને એના ભાવ તાનની ખબર હોવી જોઈએ એના માપની ખબર હોવી જોઈએ એના વિશે પૂરી જાણકારી આપણી પાસે હોવી જોઈએ એના માટે જ આ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી દરેક ગ્રાહક છે પૂછપૂછ ના કરે આની શું કિંમત છે આ શું છે બરાબર આપણી પાસે સમય આપણી પાસે સારણી હોય ભલે સમયનું ના હોય આ સારણી કહેવાય તો આ સારણી આપણી પાસે હોય ભાવની કે તો તમને ખબર પડે કે હા મારે આટલા પૈસા થશે આની કિંમત આટલી છે આનું વજન આટલું આવે બરાબર હવે તમે જુઓ કે અહીંયા હોટલ બચ્ચા પાર્ટી ગુજરાતી થાળી ગુજરાતી ફિક્સ ફિક્સના કેટલા પૂરી શાક શ્રીખંડપુરી રાઈસ રાઇસ ચટપટા હો જાય કુછ ઠંડા હો જાય સલાડ તો આખું મેનુ આપ્યું છે હવે તમારે જે લેવું હોય એની સામે એનો ભાવ છે તમને યોગ્ય લાગે તો તમે ખાઈ શકો છો ન યોગ્ય લાગે તો તમે નથી ખાતા બરોબર એટલે કે કોઈને એ વારંવાર પૂછવું ન પડે તો આ રીતે સાણી બનાવવામાં આવે છે પ્રશ્ન એક મેનુ આપકો ખાને પસંદ ઉપર એવો ભાવ લગાકર બિલ બનાવીએ તમને આ બિલ આપ્યું છે તમારે જે તમને યોગ્ય લાગ્યું જે તમને ભાવે છે એનું તમારે બિલ બનાવવાનું છે જાતે બરોબર વસ્તુના નામ એનું મૂલ્ય અને એની ટોટલ કિંમત

છીએ એટલે આપણે ભૂલ એની કુલ કિંમત પણ જોવી જોઈએ આપણે જે જે વસ્તુ લીધી છે એની મૂલ્ય પણ આપણે જોવું જોઈએ અને આ જે છે હરા રંગનો જે ચિહ્ન છે એ ચિહ્ન ખાદ્ય વસ્તુ શાકાહારી છે એવું આપણને ચિહ્ન એનું આપણને સંકેત આપે છે રેડ હોય તો માંસાહારી બરોબર ને તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના નથી આ ચાર પ્રશ્નોના જવાબ લખવાના નથી આપણે તો ખાલી ચર્ચા કરી હવે જુઓ પંડિત દીનદયાલ ઉપભોક્તા ભંડાર વાજિબ ભાવકી સરકાર માન્ય દુકાન વાજીબ ભાવકી એટલે આપણે કહીએ ને કે આજે સરકારી રાશનનું ફૂડ આવે છે એનું છે બરાબર એનો સામાન્ય વાત છે પંડિત દીદાયા ઉપભોક્તા ભંડાર હવે તમે જુઓ કે ક્રમ છે વસ્તુઓના નામ છે પ્રતિ આદમી અનુપાત એટલે કે દરેક વ્યક્તિને આટલું આપવાનું છે પ્રતિકાર અનુપાત અધિકમ સંખ્યા અનુસાર અને કિંમત એની બરાબર આ પ્રમાણે એ લોકો જોડે લિસ્ટ આવે અને એ પ્રમાણે આપણને આપે હવે તમે જુઓ કે જો તમે પરિવારના કેટલા સભ્ય છે તમારી જોડે કેટલા કાર્ડ છે તો એના આધારે તમને અહીં વસ્તુ મળશે તો આ જો લિસ્ટ ત્યાં લખીને મૂક્યું હોય તો એના આધારે તમને ખબર પડે કે તમને કેટલી વસ્તુ જોઈશે કેટલા કાર્ડ તમારી પાસે છે તમારે કેટલા પૈસા ચૂકવવાના થશે એની દરેકની માહિતી તમને આ એક આટલા જ સમય આટલા સમય સોરી સારણી સમય સારણીના કહેવાય આટલી સારણીના આધારે તમને ખબર પડી જશે બરાબર જેમ કે અહીંયા પછી કેટલાક પ્રશ્નો આપ્યા છે કે ઉપયોક્ત ભાવપત્રક કે આધાર પર બતાઈએ કે આપકે પરિવાર કે સદસ્યોની સંખ્યા કે અનુસાર આપકો કૌનસી ચીજ કિતની મિલેગી ઓર કિતને રૂપિયે હોગી આપકો ચીની કિતની મિલેગી તમે ચાર જણ હોય તો એના આધારે ત્રણ જણ હોય તો એના આધારે તો તમારે આ હાથે કરવાનું છે કારણ કે આનો જવાબ હું નહીં આપી શકું તમારા ઘરમાં ત્રણ જણ હોય ચાર જણ હોય સાત જણ હોય બરો અમે કયો આયોડીન નમક ખાના ચાહીએ તો એ છે કે અમારે શરીર કે સમુચિત વિકાસ કે લી આયોડીન બહુ જરૂરી હૈ શરીર કો આયોડીન ન મળે તો એ ગંધમાલા હે ને જે ઉપર કહેવાય ને ગળામાં એક જાતનો રોગ થાય છે ગંધમાલા फिर बॉनपन बोनापन आदि रोग होते हैं इससे बचने के लिए आयोडीन युक्त नमक खाना चाहिए मिट्टी के तेल का हम क्या हमें क्या उपयोग कर हम क्या करते हैं उपयोग तो हम मिट्टी के तेल से लालटेन जलाते हैं स्टोव जलाने के लिए भी उसका उपयोग करते हैं कहीं कहीं ऑटो रिक्शा चलाने के लिए मिट्टी के तेल का उपयोग किया जाता है जो गैरकानूनी है दोमाड़ा था है એનું કારણ એટલે મિટ્ટીકા તેલ એટલે અહીં આટલી વસ્તુઓ આપી છે આયોડિનયુક્ત શા માટે આયોડિનયુક્ત છે એ પણ આપણે જવાબમાં લખવાનું છે બાકી ઉપરના બે પ્રશ્નો છે એ તમારા ઘરની સંખ્યા પરિવારની સભ્યના આધારે તમારે સમય સાણીના આધારે એનો જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સમય સાણી કે સાણી એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો એના આધારે હવેથી કામ કરવાનું શીખો તો ચોક્કસ ફાયદો થશે પાઠમાં સમજ પડી ગઈ હશે તમે જાણો છો કે અત્યારે તમે સાતમા ધોરણમાં છો પછી આઠ નવ અને પછી તરત દસમામાં આવશો અત્યારથી તમે સારણીના આધારે તમારું જીવ એક કાર્ય તમે કામ કરવા લાગશો તો આગળ જતાં એ ખૂબ જ તમને ઉપયોગી નીવડશે બરાબર ને તો હવે હું આશા રાખું છું કે તમે પણ આવી સમય સારણી બનાવશો અને તમારા કામની પણ સારણી બનાવશો અને એના આધારે કામ કરશો થેન્ક યુ